9 ફેબ્રુઆરી દિન વિશેષ વ્યક્તિઓમાં જોઈએ તો આજે વિનોદિની નીલકંઠની જન્મ જયંતિ અંતર્ગત તેમને યાદ કરીએ। વિનોદિની નીલકંઠનો જન્મ અમદાવાદમાં જાણીતા ગુજરાતી સાહિત્યકાર રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠને ત્યાં થયો હતો। પ્રાથમિક શિક્ષણ તેમણે અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાં અને માધ્યમિક શિક્ષણ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં મેળવ્યું હતું। 1928માં અમદાવાદની ગુજરાત કોલેજમાંથી અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયો સાથે BAની પદવી મેળવી। 1930માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોમાં MA થયા હતા। વિનોદિની રમણભાઈ નીલકંઠ ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર, નવલિકાકાર અને બાળ સાહિત્ય લેખિકા હતા। વિનોદિની નીલકંઠ વનિતા વિશ્રામ અમદાવાદમાં અધિષ્ઠાત્રી હતા, તેમજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલના હેડ મિસ્ટ્રેસ રહ્યા। SNDT મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપિકા તેમજ વિવિધ સમાચારપત્રોમાં કટાર લેખિકા તરીકે તેમણે કામગીરી કરી હતી। વિનોદિની નીલકંઠનું સાહિત્ય સર્જનની વાત કરીએ તો કદલી વન એમની નવલકથા છે, આરસીની ભીતર, કારપાસી અને બીજી વાતો, દિલ દરિયાના મોતી, અંગુલીનો સ્પર્શ વગેરે એમના નવલિકા ગ્રંથો છે। રસદ્વાર તેમનો નિબંધ સંગ્રહ છે। ઘર ઘરની જ્યોત એમના પ્રસંગ ચિત્રોનો સંગ્રહ છે। નિજાનંદમાં પ્રવાસ ચિત્રોનું વર્ણન કર્યું છે। વિદ્યાગૌરી નીલકંઠ જીવનચરિત્ર છે। ગુજરાતી અટકોનો ઇતિહાસ એમની સંશોધન ગ્રંથ છે। એમણે શિશુ રંજના, મહેંદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોકિયું, સફરચંદ, પડછંદ કઠિયારો વગેરે બાળ સાહિત્ય પણ આપ્યું છે। ઘરનો વહીવટ, બાળ સુરક્ષા, મુક્તજનોની ભૂમિ, સુખની સિદ્ધિ, સમાજ વિદ્યા વગેરે એમની પ્રકીર્ણ પુસ્તકો પણ છે। ગુજરાતી સાહિત્યની અંદર એક સ્ત્રી હોવાના નાતે આટલું બધું સર્જન આપનાર અને આપીને જનાર વિનોદિની નીલકંઠને જન્મ જયંતિ દિવસે શત શત વંદન। અસ્તુ।